અમદાવાદ ખાતે રાજ્ય સરકારના શિક્ષણ તથા આદિજાતિ વિભાગ અને ગુજરાત યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે હર સ્ટાર્ટ પ્લેટફોર્મનું લોન્ચિંગ તથા વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત માન્ય રાષ્ટ્રપતિ મહોદયા આદરણીય શ્રીમતી દ્રૌપદી મુર્મુજી રાજ્યના સન્માન્ય રાજ્યપાલ મહોદય શ્રી આચાર્ય દેવરાજજી મારા સાથી શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી આદિજાતિ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર શ્રી નિમિષાબેન સુથાર મેયર શ્રી કિરીટભાઈ પરમાર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડૉક્ટર હિમાંશુભાઈ પંડ્યા અમારા ચીફ સેક્રેટરી પંકજકુમાર અધિક મુખ્ય સચિવ શ્રી એસ જે હૈદર સૌ અધિકારીગણ સૌ પ્રાધ્યાપકશ્રીઓ સ્ટાર્ટઅપ ઇનોવેટર્સ વિદ્યાર્થી મિત્રો અને પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર આપણે આદ્ય શક્તિની ભક્તિ અને આરાધનાના પવિત્ર પર્વ નવરાત્રિ ઉજવી રહ્યા છીએ અને નવરાત્રિ એટલે નારીની શક્તિ સ્વરૂપા તરીકે પૂજા અર્ચના આરાધનાનું પર્વ નારી સશક્તિકરણના પ્રતિક એવા માન્ય રાષ્ટ્રપતિજી શ્રીમતી દ્રૌપદી મુર્મુજીને આ નવરાત્રિ પર્વમાં સત્કારવાનો અવસર ગુજરાતને મળ્યો છે નવરાત્રીની મહાનવમીના આજના પવિત્ર દિવસે રાજ્યમાં શિક્ષણના વિવિધ કામો અને આજિજાતી શિક્ષણના કામો એમ એકસો એકસઠ કરોડ રૂપિયાના અગિયાર કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયા છે આ દર્ણય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાત ડબલ એન્જિન સરકારની ડબલ સ્પીડ અને સ્કેલથી વિકાસની રાહે આગળ વધ્યું છે વડાપ્રધાન શ્રીએ નારી સશક્તિકરણ માટે દેશમાં સફળ મુહિમ ચલાવી છે વડાપ્રધાન શ્રીના નેતૃત્વમાં દેશમાં મહિલા ઉદ્યોગીઓને પ્રોત્સાહન આપવા માટે અનેકવિધ પહેલો થઈ છે જેમાં સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મુદ્રા યોજના જેવી પહેલો મુખ્ય છે મુદ્રા યોજનામાં રાજ્યભરમાં એક કરોડ દસ લાખથી વધુ લોકોને છાસઠ હજાર કરોડથી વધુની લોનો આપી છે રાજ્યની ઉદ્યોગ સાહસિકા મહિલાઓને ન્યુએ ટેકનોલોજીના સ્ટાર્ટઅપમાં મદદ મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા હર સ્ટાર્ટ પ્લેટફોર્મની આજે રાષ્ટ્રપતિશ્રીના હસ્તે શરૂઆત કરવામાં આવી છે આદ્યશક્તિની આરાધનાના પર્વમાં ગુજરાતની ઉદ્યોગ સાહસિક મહિલાઓને રાષ્ટ્રપતિજી દ્વારા આ મોટી ભેટ મળી રહી છે એમ હું સમજું છું આપણે સૌ જાણીએ છીએ કે આપણે આવતીકાલે આવતીકાલને ઉન્નત બનાવવી હોય તો આજના બાળકો યુવાનોને સારું શિક્ષણ આપવું જરૂરી છે આપણો દેશ વિશ્વનો યુવા દેશ છે આપણા યુવાનોની ક્ષમતામાં કોઈ જ કમી નથી દેશના યુવાનોને ઉત્કૃષ્ટ શિક્ષણ મળી રહે સ્થાનિક ભાષામાં ઉચ્ચ શિક્ષણ મળી રહે બાળકોના ઇનોવેશનને પ્રોત્સાહન મળે તો જરૂર પ્રમાણે વિશ્વમાં અગ્રણી રાષ્ટ્ર બની શકે છે આ જ ઉદેશ સાથે આદરણીય વડાપ્રધાન વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ લગભગ ત્રીસ વર્ષ પછી દેશની નવી શિક્ષણ નીતિ મળી છે એક ભારત શ્રેષ્ઠ ભારતનો હાર્દ આ નવી શિક્ષણ નીતિમાં રહેલો છે રાજ્ય સરકારે નવી શિક્ષણ નીતિના અમલ માટે ખાસ રોડમેપ બનાવ્યો છે અને તેના અમલીકરણ માટે સરકાર પ્રયત્નશીલ છે આપણા હોનહાર અને ટેલેન્ટેડ યુવાનોની નવી શક્તિ અને નવા વિચારોને સાકાર રૂપ આપવા સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી ટુ પોઈન્ટ ઝીરો લોન્ચ કરી છે ગુજરાત સ્ટાર્ટઅપ એન્ડ રેન્કિંગમાં સતત ત્રણ વર્ષથી બેટ પરફોર્મન્સ સ્ટેટ બન્યું છે એટલું જ નહીં રાજ્યમાં ચૌદ હજારથી વધુ સ્ટાર્ટઅપ કાર્યરત છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌનો સાથ સૌનો વિકાસ સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્રથી સર્વ સમાવેક વિકાસનો ધ્યેય રાખ્યો છે આદિજાતિ વનબંધુઓને બંધુઓને પણ વિકાસની મુખ્ય ધારામાં લાવવા તેમણે શિક્ષણ આરોગ્ય વીજળી પાણી જેવી માળખાકીય સુવિધાઓ આદિજાતિ વિસ્તારમાં આપી છે આજે દેશના રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યના આદિજાતિ વિસ્તારોને શિક્ષણ ક્ષેત્રના વિકાસની કામોની ભેટ મળી રહી છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશા એક વાત કહેતા કે ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકેની જવાબદારી ત્યારે આદિજાતિ વિસ્તારમાં વિજ્ઞાનની શાળાઓ જ નહોતી તો આદિજાતિ યુવાનો આગળ વધવાના સપના કેવી રીતે જોઈ શકે તેમના અથાગ પ્રયત્નો પરિણામે આજે પરિસ્થિતિ બદલાઈ છે આજે રાજ્યના આદિજાતિ વિસ્તારમાં એકસો બે જેટલી નિવાસી અને મોડેલ શાળાઓ કાર્યરત છે રાજ્યમાં ચૌદ હજારથી વધુ આદિજાતિ વિદ્યાર્થીઓ એકલવ્ય મોડેલ રેસિડેન્સ શાળામાં અભ્યાસ કરી રહ્યા છે આદિજાતિ વિસ્તારની દીકરીઓ ભણે આગળ વધે અને પોતાની કારકિર્દી ઘડે તેવા ઉદ્દેશ સાથે શરૂ કરાયેલી કન્યા સાક્ષરતા નિવાસી શાળાઓમાં ચૌદ હજાર આઠસોથી વધુ આદિજાતિ દીકરીઓ અત્યારે અભ્યાસ કરી રહી છે ગુજરાતમાં આદિજાતિ સમુદાયના સંતાનો ભણી ગણીને ડોક્ટર એન્જિનિયર બની રહ્યા છે તે રાજ્યની આજની હકીકત છે રાજપીપળા ખાતે રાજ્ય સરકારે બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીને શરૂઆત કરીને 300 થી વધુ અભ્યાસક્રમો શરૂ કર્યા છે ટોપ ક્લાસ શિષ્યવૃત્તિ યોજના હેઠળ છેલ્લા 4 વર્ષમાં રૂપિયા 124.64 લાખની શિષ્યવૃત્તિ આદિજાતિના વિદ્યાર્થીઓને આપવામાં આવી છે આજે દેશના રાષ્ટ્રપતિના હાથે આદિજાતિ વિસ્તારમાં શિક્ષણને વધુ વેગ આપનાર પ્રકલ્પોના લોકાર્પણને ખાત ખાતમુહૂર્ત થયા છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આપણે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી અને અમૃતકાળમાં પ્રવેશ્યા છે શિક્ષણ આરોગ્ય આદિજાતિ કલ્યાણ સહિતના ક્ષેત્રોમાં વિકાસથી આપણે ગુજરાતને આગળ લઈ જવા કૃત સંકલ્પ બનીએ એ જ અપેક્ષા સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત खूब खूब आभार माननीय मुख्यमंत्री श्री गुजरात के परम सम्माननीय राज्यपाल महोदय गुजरात के युवाओं को प्राकृतिक खेती व पर्यावरण संरक्षण प्रति जागरूक करने की दिशा में कर्तव्यबद्ध हैं ऐसे गुजरात सरकार के फ्रेंड फिलोसोफर एंड गाइड परम सम्माननीय आपको आमंत्रित करते हैं आपके संबोधन के लिए सरलता सौम्यता भारत की आदरणीय प्रधान राष्ट्रपति श्रीमती द्रौपदी मुर्मू जी गुजरात के लोकप्रिय मुख्यमंत्री आदरणीय भूपेंद्र भाई पटेल जी प्रदेश के शिक्षा मंत्री माननीय श्री जीतू भाई वाघाणी जी आदि जाति कल्याण मंत्री श्री नरेश भाई पटेल जी मेयर अहमदाबाद श्री किरीट भाई परमार जी कुलपति गुजरात विश्वविद्यालय डॉ हिमांशु पंड्या जी अन्य विश्वविद्यालयों के कुलपति महोदय शिक्षा विभाग के अधिकारीगण यहां पर उपस्थित शिक्षा जगत से जुड़े हुए सभी महानुभाव देवी और सज्जनों हार्दिक स्नेह के पात्र प्यारे छात्र छात्राओं आज हम सब के लिए परम सौभाग्य की बात है कि भारत की आदरणीय राष्ट्रपति जी के सौजन्य से उनके कर कमलों द्वारा विभिन्न शिक्षा के क्षेत्र के प्रकल्पों का उद्घाटन भी हुआ शिलान्यास भी हुआ ये हम सब के लिए आज गर्व का विषय है प्रदेश के माननीय मुख्यमंत्री जी ने आदरणीय शिक्षा मंत्री जी ने शिक्षा जगत में चल रही विभिन्न गतिविधियों की विस्तृत जानकारी हम सब के बीच में रखी है और जिस प्रकार से शिक्षा विभाग ने अनेक जिलों में आवासीय विश्वविद्यालयों की स्थापना की है आदि जाति के बच्चों को आगे बढ़ने के अवसर प्रदान किए हैं ये भी हम सब के लिए गर्व की बात है आज जिस विश्वविद्यालय में हम बैठे हैं मुझे प्रसन्नता होती है कि यहां पर हमारे कुलपति डॉक्टर हिमांशु पंड्या जी निरंतर अनेक यहां कोर्सेज लेकर के आते हैं नए नए इनोवेशन के साथ यूनिवर्सिटी को बहुत तेजी से आगे बढ़ा रहे हैं अनेक क्षेत्रों पर नंबर वन ये यूनिवर्सिटी आ चुकी है तो ये सब कार्यक्रम अन्य विश्वविद्यालयों ने भी आपस में बैठकर चिंतन करने चाहिए और एक स्वस्थ प्रतिस्पर्धा आपस में नई नई टेक्नोलॉजी के लिए नई नई विधाओं के लिए नए नए स्टार्टअप के लिए हमारे में प्रचुर मात्रा में होनी ही चाहिए आज हमें प्रसन्नता है कि एक समय था कि स्टार्टअप की बात कहना लोग मजाक करते थे जब बुलेट ट्रेन की बात होती थी लोग कहते थे भारत में काहे की बात की जा रही है તો આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે ત્યારે વિકાસના માર્ગોનું મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું ત્યારે હર્ષ્ટાર્ટનું લોકાર્પણ રાષ્ટ્રપતિએ કર્યું છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા